બહુ સરસ મજાનો એક પ્રસંગ છે રામાયણમાં, જનકપુરનો પ્રસંગ છે. બહુ પ્રખ્યાત નથી, કારણ કે જનકપુરની અંદર જ્યારે રામ ભગવાન રામાનુજ લક્ષ્મણ સાથે જાય છે વિશ્વામિત્રજીની સાથે, વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ કર્યો, અહલ્યાજીનો પ્રતીક્ષાનો પ્રતીક્ષા યજ્ઞ પૂરો કર્યો, અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનકપુરમાં જાય છે. ત્યાં ધનુષ યજ્ઞમાં ભાગ લે છે, શિવ ધનુષ તોડે છે, ભંગ થાય છે, અને ત્યારે વિશ્વામિત્રજી જનક રાજાને કહે છે કે હવે તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સીતાજી રામજીને વરમાળા પહેરાવે, જયમાળા પહેરાવે, અને હે જનક, તમે અયોધ્યા દૂત મારફતે સંદેશો મોકલાવો કે અવધપતિ દશરથ અહીંયા જાન લઈને આવે. હવે આ જે સમય આ બધું થાય છે, તો એની વચ્ચેનો ખૂબ મોટો સમય છે. દૂતને મોકલાય છે, પછી ત્યાં રાજા દશરથ કઈ કઈમાં કૌશલ્યામાં અને બધી રાણીઓ બધી તૈયારીઓ કરે છે, અને પાછા જાન લઈને આવે છે. એ વચ્ચે બહુ 2 કે 3 મહિનાનો સમયગાળો રહે છે, અને ત્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જનકપુરમાં જ સ્થાયી છે, ત્યાં નિવાસ કરે. અને ત્યાં એક વખત રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે અનુજ, હવે આપણા લગ્ન થવાના છે, પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે, અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવેશ જોઈએ ને, શોભા તો એવી હોય. હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે 2-2, 3-3 મહિનાથી કપડાં, આ શર્ટ પેન્ટ લઉં ને આ કપડું લઈ આવું, ઓલા દરજીને પકડું, તો આ તો રાજકુમાર છે, અને એ જેવા તેવા રાજના રાજકુમાર નહીં, ચક્રવર્તી રાજા દશરથના કુળના રાજકુમાર છે. તો રામ લક્ષ્મણને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુરની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે, માળા, ફૂલની માળાનો મુકુટ, ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે. લક્ષ્મણ કહે, પણ તમે જોયું છે કોણ બનાવી આપે છે? તો કે હા, પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજીને પહેલી વખત જોયેલા ત્યારે પુષ્પ વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી, એ માલણ વરરાજાના મોર મુકુટ બનાવવાની નિષ્ણાંત છે, આપણે એના ઘરે જઈને ઓર્ડર આપી આવી. ભગવાન જાય છે મિથિલાની નગરીમાં, જનકપુરની શેરીઓમાં રામ ભગવાન આગળ ચાલ્યા જાય, લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય, અને મિથિલાના એ જનકપુરના બાળકો યુવાનો 2 રાજકુમારને જોવા જોવા માટે એની પાછળ પાછળ ચાલ્યા જાય. દ્રશ્ય તમે કલ્પના કરો. અને રામ ભગવાન આવી પહોંચે છે એ માલણના ઘરે, એના દ્વારે આવી પહોંચે છે, અને માલણ જ્યારે એ દરવાજો ઉઘાડે છે તો સામે નર રૂપે નારાયણને આવતા જોઈ અને એવી ભાવ વિભોર થઈ જાય કે પુષ્પ વાટિકામાં મનોરથ, મનમાં જે મનોરથના બીજ વવાણા કે આ સાવરા ઠાકોર, આના દર્શન કરવાનો અહોભાગ્ય અમને મળ્યો, કારણ કે અમે રાજાના ચાકર છીએ, અમે જનક રાજાના ચાકર છીએ, એને ત્યાં નોકરી કરી છીએ, તો એના ફળ રૂપે અમને આ સાવરા ઠાકરના દર્શન થયા, પણ આ અમારે ઘરે ક્યારે પધારે એવા સપના, એવા બીજ મનમાં રોપાઈ ગયા, પણ આજે એ સપનાનું બીજ આવું વટવૃક્ષ બની અને સામે જ દ્વારે ઊભું છે. એ માલણના મનભાવ, એના હૃદયના ભાવ, ખબર નથી પડતી હું શું કરું, હું શું કરું. અને ત્યાં લક્ષ્મણ બોલે છે કે માતાજી, તમે અહીંયા બિરાજો, તમે અહીંયા બેસો, અમે અમારા એક કામથી આવ્યા છે. મારા મોટા ભાઈ રામ છે, ધનુષ યજ્ઞમાં ધનુષ, શિવ ધનુષ ભંગ કર્યો છે, અને સીતાજી અને રામના વિવાહ થવાના છે. તો કે હા, મને ખ્યાલ છે, અમારી દીકરી આ સાવરા ઠાકરને પરણવાની છે, અમને ખ્યાલ છે. તો અમે તમને ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો, તમે અમારા માટે મુકુટ બનાવી આપશો? વિચાર કરો, કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય ને,
कोई एक विद्या जो सीखी लीधी होय तो ई विद्या आपणे हरी सुधी पहोंचाड़ी सके एनो प्रमाण आज। फूल गुथवानी विद्या सौ साधारण विद्या पण हरी सुधी पहोंचाड़ी सके छे। कोई पण विद्या हरी सुधी पहोंचाड़ी सके पण ई विद्या सीखती वखते मन में एक ज संकल्प होय के अमारी विद्या हूँ जे सीखी रह्यो छूं अमारी विद्यानु आखरी तबक्को अमारी विद्यानु आखरी गंतव्य तो मारो हरी ज छे। पछी ए कोई पण गायन नी विद्या होय वादन नी विद्या होय नर्तन नी विद्या होय कोई पण विद्या होय आ विद्या थकी हूँ मारा राम ने पहोंचवा मागुं छूं। आखरी गंतव्य मारो राम ज। तो कि तमे बनावी आपशो? हाँ, तो लक्ष्मणजी तो पण चतुर छे। एम नहीं, नमूना होय बताओ, तैयार नमूना पड़िया होय बताओ। मालण बिचारी भोळी भाळी अंदर थी नमूना लई आवे अने पाछी कहे कि आ तो मैं साधारण पुरुषों माटे बनावेला मोर मुकुट छे। हे, अमारा गाम मां साधारण पुरुषोना विवाह थता होय आ एना माटे मैं बनावेला नमूनाओ छे। પણ રામચંદ્રજીના જ્યારે વિવાહ થતા હોય અવધના રાજકુમારના જ્યારે વિવાહ થતા હોય ત્યારે કોઈએ ન જોયો હોય એવો સરસ મજાનો હું મોર મુકુટ બનાવી અને હું પહેરાવીશ। આ નમૂના તરફ ધ્યાન ન દેતા પણ એક વાત છે મારે માપ લેવો પડે। હવે માલણની ચતુરાઈ જુઓ। એક વાત છે મારે માપ લેવો પડે। લક્ષ્મણ ને કીધું માપ લેવો પડે? હા, એના વગર તો પછી ફીટ ન બેસે ને પછી તમે એમ કહો કે ના 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 માલણે કામ બેકાર કરી દીધું। એમ નહીં, વરરાજાને અહીંયા બેસાડો, રામ ભગવાનને ત્યાં બેસાડ્યા અને માલણ અંદરથી એક દોરો લઈ આવી માપ પટ્ટી માટેનો અને વિચાર કરો એ અભણ માલણ રામ ભગવાનને ત્યાં બેસાડે અને એક દોરો આમ લઈ ભગવાનના માથા ઉપર હાથ મૂકે ઈ રામ ભગવાનના માથા ઉપર હાથ કે જે રામના માથા ઉપર પાંચ જણા સિવાય છઠ્ઠા જણાનો કોઈનો હાથ નથી રહ્યો ઈ રામના માથા ઉપર હાથ મૂકવાનો અહોભાવ એવો લાભ આ માલણને મળ્યો છે। પોતાના ગુરુ વિશ્વામિત્ર, પોતાના ગુરુ વશિષ્ઠ, પોતાના માતા પિતા આમ ચાર પાંચ જણા સિવાય કોઈનો હાથ રામ ભગવાનની માથે નહોતો રહ્યો। ચાર પાંચ પાત્રો સિવાય કોઈનો હાથ રામ ભગવાનની માથે નહોતો રહ્યો, આ છઠ્ઠો હાથ આ માલણનો ભગવાનની માથે રહ્યો અને આ માલણ દોરો લઈ અને આમ એના ભગવાનના કેશ હોય વાળ હોય એમાં આમ આંગળીઓ ફેરવતી જાય, પ્રેમથી આંગળીઓ ફેરવતી જાય। જાણે માં કૌશલ્યા, માં સુનૈના, માં કૈકઈ, માં કૌશલ્યા, સુમિત્રા આમ ભગવાનના માથામાં કેમ આમ વાલથી આમ વસે, યશોદામાં કેમ લાલાના આમ આમ પ્રેમથી વહાલથી આમ હાથ ફેરવતી જાય, આંગળી ફેરવતી જાય, દોરો લઈ માપે, વળી હાથ આંગળી ફેરવે, વળી દોરો, પછી દોરો તોડી નાખે, ચાઈ કરીને વધારે વાર લગાવે કારણ કે એટલી વાર વધારે ભગવાનને અડવા મળે, એટલી વાર વધારે ભગવાનનો સ્પર્શ મળે। તો એ ચતુર માલણ થોડીક માપ લે, વળી દોરો તોડી નાખે, વળી કે ના માપ બરાબર નથી આવ્યો, હજી માપ બરાબર નથી આવ્યો અને લક્ષ્મણજી જુએ કે બસ કરો માતાજી હવે થઈ ગયું। લક્ષ્મણજી ખીજાવા માંડ્યા, ઉગ્ર છે લક્ષ્મણ, ઉગ્ર છે અને ત્યારે રામ ભગવાન કહે છે લક્ષ્મણ માતાજીને તું ખીજામાં, આ માલણને તું ખીજામાં, આનો હાથ મારા હાથ ઉપર આવે એ સમય પાકી ગયો છે એટલે આ મોર મુકુટ તો એક બાનું છે, એનો સમય આવી ગયો તો એનો હાથ મારા હાથ ઉપર આવે એટલે હું અહીંયા આવ્યો છું, એટલે હું અહીંયા આવ્યો છું। માપ લઈ લીધો, બધું થઈ ગયું અને પછી લક્ષ્મણ ભગવાનને કહે છે કે પ્રભુ આપણે છે ને ભાવતાલ નક્કી કરી લેવા જોઈએ, ભાવતાલ પહેલેથી નક્કી કરી લેવા જોઈએ, વળી આ લોકો પાછળથી ફરી જાય ને કાંક નખરા કરે તો। એટલે ભગવાન રામ ખૂબ વિનમ્રતાથી પૂછે
માં અમે તમારી પાસે મુકુટ બનાવીએ એની અમારે તમને શું કિંમત ચૂકવવાની? અને ત્યારે માલણ કે અમારી દીકરી તમને પરણવાની છે, અને દીકરી જે ઘરે જતી હોય એ ઘરેથી કાંઈ કિંમત થોડી લેવાય, ઈ ઘરેથી પૈસા થોડી લેવાય, દીકરીના સાસરેથી પૈસા થોડી લેવાય. હું કાંઈ નહીં લઉં. ના, એમ નહીં માં, તમારે કાંઈક તો લેવું પડશે, તમે નહીં આપી શકો. માલણ એમ કે છે તમે નહીં આપી શકો. અને લક્ષ્મણ જેવું સાંભળ્યું કે તમે નહીં આપી શકો, ક્રોધ થયો. તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? તમને ખબર છે અમે કોણ છીએ? અમે ચક્રવર્તી રાજા દશરથના પુત્ર છીએ, અમે એના રાજકુમારો છીએ. મારા પિતા દશરથ જ્યારે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્રના દરબારમાં, ત્યારે મારા પિતાનો વૈભવ એવો છે, હવે ઇન્દ્ર છે એ પોતાના નિયમ પ્રમાણે પોતાનું સિંહાસન બીજા કોઈને ન આપી શકે, સિંહાસન ખાલી ન કરી શકાય. અને મારા પિતા દશરથ જો એના દરબારમાં આવે તો ઇન્દ્રથી નીચા આસનમાં દશરથને બેસાડી ન શકાય. તો હવે શું કરે? ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે, એમાં અડધા સિંહાસનમાં દશરથ બેઠા હોય, અડધા સિંહાસનમાં ઇન્દ્ર બેઠા હોય. કારણ કે ઇન્દ્રથી નીચા સ્થાને દશરથને ના બેહાડાય એવો તો મારા પિતા દશરથનો વૈભવ છે. અને તમે એમ કહો છો કિંમત નહીં આપી શકીએ? ત્યારે માલણ કે પ્રભુ, તમને મારા શબ્દો અપમાનજનક લાગે તો માફ કરજો, તમને મારા શબ્દો તમે ખોટું ન લગાડતા, અમને તમારી બેન જોઈએ, મને તમારી બેન આપો. અને મને એકને નહીં, જનકપુરમાં જેટલા ઘર છે એ બધાને તમારી બેન આપો. લક્ષ્મણને ક્રોધ આવ્યો, આ કાંઈ કેમ વાતું કરે છે? આ ખબર તો છે મર્યાદામાં તો બોલાય, અમારી બેન આપો, એ એક ઘરમાં નહીં આખા નગરના દરેક ઘરમાં આપો, કાંક તો મર્યાદા રાખો માં. માલણ કહે છે પ્રભુ, મેં તમને પહેલા જ કીધું તું ક્રોધ ન કરતા, ખોટું ન લગાડતા. અને માલણ ભગવાન રામને કહે છે કે હે રામ, તમારી બેનનું નામ જરા કયો ને? અને રામ કહે છે મારી બેનનું નામ શાંતા. શાંતા, શાંતા એટલે શાંતિ. અને માલણ કહે છે એ જ તો, આ જનકપુર છે, આ મિથિલા છે, આ સિદ્ધોની નગરી છે, આ જ્ઞાનીઓની નગરી છે, આ વૈરાગીઓની નગરી છે, આ સિદ્ધ લોકોની, વિદ્વાનોની નગરી છે. અહીંયા સિદ્ધ તો ઘણા છે પણ અહીંયા ઘરમાં શાંતિ નથી. હે રામ, અમને તમને તમારી શાંતિ અમને આપી દો, અમને શાંતિ આપો. વિષય પણ શાંતિ ઝંખે છે, વિષય પણ શાંતિ ઝંખે છે. દરેક જીવની માંગ તો શાંતિ જ છે. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.